રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો. રાધનપુરના માર્કેટયાર્ડ ખાતે યોજાઈ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં સભા. આગામી પેટા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે યોજાઈ ચૂંટણી સભા. કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, ભીખુ દલસાણીયા સહિતના નેતાઓ રહ્યા હાજર. કાર્યકરોને બૂથ લેવલની માહિતી આપવા તેમજ પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે આ સભામાં કરવામાં આવી રહ્યું છે ચિંતન. રાધનપુરની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલ્પેશભાઈ ઠાકોર તરફી લોકોનો એક મોટો પ્રવાહ જોડાતો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને ગુજરાતમાં છઠ્ઠી વખત બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાધનપુરમાંથી પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ચૂંટાય એના માટે લોકો કટિબદ્ધ છે. કેટલાક લોકોથી આ ઘટના જોઈ શકાતી નથી એટલે સોશિયલ મીડિયાના સહારે ષડયંત્રો રચીને જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે જૂથવાદના આધાર ઉપર વૈમનસ્ય ફેલાય અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એના માટે કેટલાક ષડયંત્રો થઈ રહ્યા છે. આજે મેં મારા જાહેર પ્રવચનમાં કહ્યું કે રાજ્યનું ચૂંટણી પંચ અને ગુજરાતની સરકાર સોશિયલ મીડિયાના સહારે જ્ઞાતિ જ્ઞાતિ અને કોમ કોમ વચ્ચે કોઈ પણ પ્રકારના ષડયંત્રો ચલાવી લેશે નહીં. એની સામે અમે કડકમાં કડક પગલાં લઈશું અને આ મતક્ષેત્રની અંદર મહિલા પ્રજાજનો નિશ્ચિંતપણે નિર્ભયપણે મતદાન કરે એવું સંપૂર્ણપણે આયોજન કર્યું.